બારડોલીના બાબેન ગામે લક્ઝરીયસ એપાર્ટમેન્ટમાં લિવિંગ રિલેશનમાં રહેતી રશ્મિ કટારાની હત્યા કરેલી પ્રેમી યુવકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો કે યુવતીની હત્યા બાદ લાશના નિકાલ માટે અન્યની મદદગારી હોવા અંગે ચર્ચા જોરમાં ઉઠી રહી છે. બાબેન ગામે રશ્મિ કટારિયા પરિણીત ચિરાગ સુરેશભાઈ પટેલ સાથે લિવિંગમાં રહેતી હતી. ઘર કંકાસના કારણે પ્રેમીએ ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને વાલોડ ખેતરમાં લઈ જઈ દફનાવી હતી. પોલીસ અત્યાર સુધી ચિરાગ પટેલ હત્યા કર્યા બાદ લાશનો નિકાલ પણ જાતે જ કર્યા હોવાનું જણાવે છે. લોકોમાં ઉઠતી ચર્ચામાં ફ્લેટમાં યુવતીની લાશ લિફ્ટમાં લાવી અને કારમાં મૂકવા સહિત વાલોડ ખેતરમાં દફનાવવા માટે પુરાણ કરવા સહિતની કામગીરીમાં અંગે ચર્ચા છે. ફ્લેટમાં સિક્યોરિટી ગાર્ડ હોય, પુરાવા પોલીસના હાથે લાગી શકે છે. જો કે સીસીટીવી કેમેરા હતા પરંતુ ઘણા સમયથી બંધ છે. ચિરાગ પટેલનો સોમવારે કોરોના ટેસ્ટ કરાયો હતો. મંગળવારે રિપોર્ટ નેગેટિવ આવતો તેની ધરપકડ કરી છે. બુધવારે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ રિમાન્ડની માંગણી કર્યા બાદ અન્ય વિગતો બહાર આવશે. પોલીસે લાશનો નિકાલ માટે વપરાયેલ કાર કબજે લીધા બાદ મંગળવારે યુવતીનો મોબાઈલ કબજે લીધો છે.